नमस्कार, सुपर फास्ट में आपनु हार्दिक स्वागत छे। हूँ छू संजय रावल। खेरबम्बामां विश्वकर्मा जयंती निमित्ते जाहेर रजा राखवा माटे आवेदन पत्र आपवामां आव्युं। राज्यना मुख्यमंत्री विजयभाई रूपाणी आजे वलसाड जिल्लानी मुलाकाते हता, ज्यां तेओए वलसाड जिल्लाना पारडी तालुकाना धगरमाळमां जिल्लानी 5 महत्वाकांक्षी पाणी पुरवठा योजनानुं खातमुहूर्त कर्युं हतुं। पंचमहालना सहेला तालुका पंचायत कचेरी खाते पानम महिला संगठननी महिलाओ मरडेगा शाखामांथी चलाली सहितना 17 गामोनी महिलाओ श्रमिकोने रोजगारी आपो तेवी मांग साथे 2 कलाक सुधी धरणा पर बेठी हती। साबरकांठा जिल्लाना ईडर खाते स्थानिक स्वराज्यनी चूंटणीने अनुलक्षी पेज प्रमुखो अने पेज समिति बनावा तड़ामार तैयारीओ शुरू। રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીમાં જોરદાર પ્રકોપ જોવા મળી રહ્યો છે। પારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। ગત રાત્રિએ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી નોંધાયું હતું। વલસાડ જિલ્લામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ખેડૂતોના ખેતરમાં લાગેલા ટામેટા મરચા અને રીંગણાના પાકને ભારે નુકસાન થવા પામી છે, તો બીજી તરફ ખેડૂતોને કેરીના પાકને પણ નિષ્ફળ જશે એવી ભીતિ સતાવી રહી છે। ભરૂચ તાલુકાના ચાવદ કાસડ રોડ ઉપરથી ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કૌભાંડ ઝડપાયું। ગુજરાતના લોકોની હેલ્ધી લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને મધુબન રિસોર્ટ એન્ડ સ્પા દ્વારા ઓર્ગેનિક ફૂડ પીરસતા ફૂડ ગેલેરિયાની શરૂઆત કરવામાં આવી। માગરોળમાં રોમિયોગીરી ડામવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર સહિતને આવેદનપત્ર આપ્યું। દેવગઢિયા બારિયાગાટી ફળિયાના રહેણાંક વિસ્તારમાં આગ લાગવાથી લાખો રૂપિયાનો માલ સામાન બળીને સ્વા। ચોટીલાના કારસર ગામમાં ઘરકંકસમાં પતિ દ્વારા પત્નીનું બેરહેમીથી ખૂન કરવામાં આવતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ। અભિનેતા ધનુષને લાગી લોટરી, એવેન્જર્સ ફિલ્મના નિર્દેશકો પોતાની ફિલ્મમાં ધનુષને લેશે। જામનગરમાંથી 146 બોટલ દારૂ સાથે 2 શખ્સો ઝડપાયા। કોંગ્રેસમાં કકરાટ સમાવવા કવાયત શરૂ, સોનિયા ગાંધી સતત 1 સપ્તાહ સુધી પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાતો યોજશે। વારાણસીમાં વડાપ્રધાનનું કાર્યાલય OLX પર વેચાણ માટે મુકાયું, ગણતરીના કલાકોમાં 4ની ધરપકડ। કોણ બનેગા કરોડપતિના નામે ચૂનો લગાવીને 1 શખ્સ બન્યો કરોડપતિ, ઉત્તરાખંડના આ બનાવથી દેશભરમાં ચકચાર। પૂર્વ સાંસદ દ્વારા સૂચન, સંસદમાં 1 દિવસ માત્ર બાળકો માટે ચર્ચા થવી જોઈએ, બાળકો માટે નોબેલ શાંતિ પુરસ્કારની 6ઠી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ સંપન્ન। નેટ પર રોમાંચ, નેહા રોહિત પીતની તસવીર વાયરલ, 2 મહિના પહેલા મેરેજ કરનાર આ યુગલના ઘરમાં નવા મહેમાનની તૈયારીઓ। દેશની પ્રથમ સ્પોર્ટ યુનિવર્સિટી પુનામાં બનશે, આ વિશ્વવિદ્યાલયમાં ઇન્ટરનેશનલ કક્ષાની રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવશે। દિલ્હીમાં ઠંડીનું 3 ડિગ્રીનું ટોચર, દિલ્હી NCR વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ, રાજસ્થાનમાં પારો માઇનસ, ગુજરાતમાં હાડ થીજાવતો ઠાર, 12.5 ડિગ્રીએ ઠૂંઠાવ્યું જામનગર હાલાર। રેરાને પકડનાર બિલ્ડરને દંડ, યોગ્ય સમયે ગ્રાહકને ફ્લેટ ન આપતા બિલ્ડરનો મામલો વડી અદાલતમાં પહોંચ્યો હતો। દેશ ટોલનાકા મુક્ત થશે, ગડકરી, આગામી 2 વર્ષમાં GPM સિસ્ટમ અપનાવી ટોલનાકાઓ બંધ કરવામાં આવશે, કેન્દ્રમંત્રીનું નિવેદન। રાત્રિ કર્ફ્યુ અંગે ગૃહમંત્રીનું નિવેદન, રાજ્યના 4 મહાનગરોમાં કર્ફ્યુની સ્થિતિ યથાવત। ક્રિકેટ બોર્ડ પર મોહમ્મદ આમિરના બાઉન્સર, મને માનસિક પરેશાની આપવામાં આવી રહી છે, ક્રિકેટ છોડતો આમિર।
તો આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.